આજના ખેડૂત ઉપયોગી મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તાની તારીખ જાહેર, હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને નવી આગાહી વગેરે તમામ ખેડૂત ઉપયોગી મહત્વના સમાચારને વિગતવાર જોઈએ. એ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે. આજના સૌથી પહેલા સમાચાર જોઈએ તો ગુજરાતમાં ધડબડાટી બોલાવ્યા બાદ હવે મેઘરાજા બીજા રાઉન્ડમાં રાજ્યને ધમરોળ છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદના બીજા રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બીજા રાઉન્ડ દરમિયાન અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તારીખ 7-12માં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બનાસકાંઠાના પાલનપુર, થરાદ અને વાવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કોઈક કોઈક ભાગમાં અતિ ભારે વરસાદ પડશે તો કેટલાક વિસ્તારોમાં 8 ઇંચ વરસાદ રહેશે. ત્યાં જ મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે, જેમાં કોઈક ભાગમાં 4 �ંચ વરસાદ રહેશે. સમી, હારીજ, બેસરાજી, કડી અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. વડોદરા, આણંદ, સાવલી, કરજણ, અમદાવાદ ઉપરાંત પંચમહાલ અને ગોધરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. PMJAY યોજના હેઠળ રાજ્ય સરકાર 10 લાખની સહાય ચૂકવશે, જેના માટે સરકારે આજે કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે. રાજ્યના 1.67 કરોડ આયુષ્માન કાર્ડ ધારકો માટે આ એક મોટી જાહેરાત છે. આગળ જોઈએ તો મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે હવે આયુષ્માન કાર્ડમાં 5 લાખના બદલે 10 લાખની સહાય આપવામાં આવશે. આયુષ્માન કાર્ડમાં 10 લાખની સહાય મેળવવા માટે આ સહાય પણ 11 જુલાઈથી શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે આયુષ્માન યોજના સામાન્ય વર્ગના દર્દીઓ માટે ઉપયોગી સાબિત થઈ છે. રાજ્યના 1.8 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ જારી કરવામાં આવ્યા છે. 1975ની સરકારી અને 853 ખાનગી અને 2827 હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ હેઠળ સર્જરી સુધીની મફત સારવાર આપવામાં આવે છે. તો રાજ્ય સરકારની જાહેરાત મુજબ હવે આયુષ્માન કાર્ડ ધારકોને 5 લાખના બદલે 10 લાખની સહાય ચૂકવવામાં આવશે, એટલે કે 10 લાખની મેડિકલ સહાય મળશે. ત્યારબાદના ખેડૂત ઉપયોગી સૌથી મહત્વના સમાચાર જોઈએ તો જો તમે પણ કેન્દ્ર સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા છો, એટલે કે તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ભૂતકાળમાં સરકાર દ્વારા આ યોજનામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારો યોજનાના લાભાર્થીઓને સીધી જ અસર કરશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 13મા હપ્તાથી દેશના 8.43 કરોડ ખેડૂતોને ફાયદો થયો છે. હવે સરકાર ટૂંક સમયમાં જ DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના ખાતામાં 14મા હપ્તાના 2000 રૂપિયા ટ્રાન્સફર કરવા જઈ રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાએ લાભાર્થીની સ્થિતિ જોવાની રીતને સંપૂર્ણપણે બદલી દીધી છે. આ ઉપરાંત સરકાર દ્વારા પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. આ પછી લાભાર્થીની સ્થિતિ તપાસવાની પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે. હવે જો તમે લાભાર્થીની સ્થિતિ તપાસવા માંગતા હો તો તેના માટે તમારે રજિસ્ટ્રેશન નંબરની ફરજિયાત જરૂર પડશે. એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર હવે તમારે બેનિફિશિયરી સ્ટેટસ એટલે કે લાભાર્થીની સ્થિતિ ચેક કરવી છે તો એના માટે હવે તમે મોબાઈલ નંબર અથવા તો આધાર કાર્ડ નંબર દ્વારા સ્થિતિ તપાસ નહીં કરી શકો. એના માટે હવે તમારે ફરજિયાત પીએમ કિસાન યોજનાનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવો પડશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરી દીધા પછી લાભાર્થીની સ્થિતિ તપાસી શકાશે. હવેથી મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબરથી લાભાર્થીની તપાસ
સ્થિતિની તપાસણી થઈ શકશે નહીં। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ એવા ખેડૂતોને જ મળશે જેમણે ઈ કેવાયસી પૂર્ણ કર્યું છે। જો હજુ સુધી તમે ઈ કેવાયસી નથી કર્યું તો તમારા હપ્તા બંધ થઈ શકે છે। તેમજ જો કોઈ ખેડૂત અન્ય ખેડૂત પાસેથી ભાડા પર જમીન લઈને ખેતી કરે છે તો તે આ યોજનાના લાભથી વંચિત રહેશે। આ યોજનાનો લાભ ફક્ત જીવનસાથીમાંથી એટલે કે કુટુંબમાંથી કોઈ એક વ્યક્તિને જ મળે છે, એટલે કે પતિ અથવા તો પત્ની કોઈ એક વ્યક્તિને જ મળે છે। જો ખેડૂત પરિવાર સરકારને ટેક્સ ચૂકવે છે તો પણ તેઓ આ યોજનાના લાભથી વંચિત રહી શકે છે। એટલે કે જે પણ ખેડૂત મિત્રો ટેક્સની ચૂકવણી કરે છે તેવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નહીં મળે। કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો મોકલવા જઈ રહી છે। જો કે સરકાર દ્વારા અત્યાર સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ રકમ 15 જુલાઈ પહેલાં ગમે ત્યારે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। એટલે કે 14મા હપ્તાના 2000 રૂપિયા 15 જુલાઈ પહેલાં ગમે ત્યારે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે, પરંતુ સરકાર દ્વારા 14મા હપ્તાની તારીખને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। આ પહેલાં સરકાર દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ઈ કેવાયસી નથી કર્યું તેવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નહીં મળે। તો જે પણ ખેડૂત મિત્રો હજુ સુધી ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તેવા ખેડૂત મિત્રો જલ્દીથી કેવાયસી કરાવી લે, જેથી કરીને 14મા હપ્તાનો લાભ મળતો રહે, એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળતો રહે। અને સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જો કોઈ નવી જાહેરાત કરે છે અથવા તો આ યોજનામાં કોઈ નવી અપડેટ આવે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ। તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।